સાથે જ દસ કુલ મુખ્ય આરોપીઓ છે જે દસ માંથી ની હાલમાં ઓળખ થઈ ગઈ અને ધરપકડ થઈ ચૂકી છે બાકીના નામ જાહેર કરવામાં નથી આવ્યા જેથી તેઓને પકડવામાં પોલીસને સરળતા રહે તેવું હાલમાં ગૃહ રાજ્યમંત્રી તરફથી કહેવામાં આવ્યું છે ક્યાંથી પેપર ફૂટ્યું હતું કેવી રીતે આ પેપર ફૂટ્યું હતું તેની માહિતી પણ હાલમાં નથી આપવામાં આવી એક વખત તમામ આરોપીઓ પકડમાં આવશે સાથે જ કોને કોણે આ પેપર ખરીદ્યું હતું તેને પકડી લેવામાં આવશે અને ત્યારબાદ જાણકારી આપવામાં આવશે વધુ માહિતી મેળવીશું ન્યુઝ એટી સંવાદદાતા ઈશાન જેઓ ત્યાં ઉપસ્થિત છે જી ઈશાન હાલમાં વધુ શું જાણકારી હા જી ચોક્કસ કે અત્યારે હાલ વાત કરવામાં આવે કે જે છ આરોપી હતા તો એલસીબી ખાતેથી એ છ છ આરોપીને હિંમતનગરની જે ડીવાયપી કચેરી છે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ત્યાં લાવવામાં આવ્યા છે તમામ લોકોને અહીંયા પૂછપરછ પણ કરવામાં આવી રહી છે તો ડીવાયસપી કચેરી ડીએસપી કચેરી ખાતે જે આરોપી અહીંયા લાવવામાં આવ્યો છે ત્યારબાદ આ તમામ આરોપીને પ્રાચીન ખાતે પણ લઈ જવામાં આવે છે તો નોંધનીય છે કે જે આ તમામ આરોપી છે અત્યારે હાલ પૂછપરછ થઈ રહી છે કે કયા કયા કઈ કયો રોલ હતો કઈ રીતે પેપર લાવ્યા હતા અને ક્યાંથી પેપર લીક કરવામાં આવ્યું હતું અને કોને પેપર આપ્યું છે આ ઉપરાંત જે બાકીના ચાર નામ બાકી છે તો એ બાકીના ચાર નામ પણ ચાર નામના આરોપીને પણ થોડો ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે પોલીસે નામ જાહેર નથી કર્યા એટલે કે એ પકડવામાં પકડવામાં સરળતા રહે તે રીતે જે ચાર આરોપી છે એમની પણ ટીવી ટીમ બનાવી અને આરોપીને પકડવાની તજવીસ હાથ ધરાઈ છે આ ઉપરાંત જે આ ચાર જે છ આરોપી છે એમાંથી વધુ તપાસ પણ પોલીસ કરી રહી છે કે એમને અન્ય કોઈ વ્યક્તિને પેપર આપ્યા છે કે કેમ કહે પેપર ક્યાંથી મેળવ્યા છે તે દિશામાં પણ પોલીસ કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં જે તમામ માહિતી અહીંયા પોલીસ દ્વારા પણ આપવામાં આવશે જે જેના સમય જોડાના ન્યૂઝ રિન્ડ સમાવરતા પ્રણવ પણ હમશા જોડાય ગયા છે પ્રણવ એ પ્રેસ કોન્ફરન્સ કે જેણે સ્પષ્ટતા કરી દીધી છે દસ લોકો સામેની એફઆઈઆર છ લોકો પકડમાં ચાર લોકો હજી પણ દૂર પરંતુ અનેક વિદ્યાર્થીઓ આ પેપર ખરીદ્યા હોઈ શકે છે જેને લઈને હજી પણ સ્પષ્ટતા નથી થઈ સિદ્ધાર્થ ચોક્કસ માની શકાય કે જે રીતે રહ્યું છે કે જે રીતે દસ લોકો આરોપી બનાવવામાં આવ્યો છે તેમાં છ લોકોની અટકાયત કરવામાં આવી છે પણ થઈ ગઈ છે છે તેનો ગુનો અને સરકાર છે તે ગુનો નોંધી રહી છે તે આ સૌથી મોટી વાત એ છે કે સરકાર ખુદ ફરિયાદી બની છે અને સરકારે આ ગુનો છે નોંધ્યો છે અને તેની અંદર અનેક મોટી મોટી કલમો જે છે તે અહીં લગાડવામાં આવશે તે પ્રકારની વાત છે તે અહીં જોવા મળી રહી છે સ્પષ્ટ થઈ રહ્યું છે કે દસ મુખ્ય આરોપીઓ છે તેની અંદર જે છ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે ચાર લોકો જે હજુ પણ ફરાર છે આ તેઓની તપાસ છે તે પોલીસ વિભાગ છે તે કરી રહી છે સાબરકાંઠા જિલ્લા છે તેની આ તપાસ કરી રહ્યું છે તો સાથે જ પ્રાતીજ પોલીસ સ્ટેશન ની અંદર આ ફરિયાદ છે તે નોંધવામાં આવ્યો છે પણ સૌથી મોટી વાત એ બહાર આવી રહી છે કે ફાર્મ હાઉસ સાથે હોટલમાં પણ આ પેપર છે તે સોલ્વ કરવામાં આવ્યું હતું ખુદ રાજ્યના ગૃહમંત્રી એ સ્પષ્ટતા કરી હતી કે જે સમગ્ર પેપર કાંડ થયું છે તેની અંદર અનેક લોકો આરોપી છે હજુ પણ તપાસ ચાલી રહી છે અને સરકાર વ્યક્તિને છોડવા નથી માંગી રહી જો મંડળના પણ કોઈ વ્યક્તિ અહીં સામેલ હશે અથવા પછી અન્ય પણ કોઈ જે વિભાગના વ્યક્તિઓ સામેલ હશે એ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની ખાતરી છે હરસંઘવીએ છે તે અહીં આપી છે પરંતુ ચોક્કસ મનાય પણ ગઈકાલ સમગ્ર છે કર્યો હતો તેની અંદર તેઓ સ્પષ્ટ કહ્યું હતું આ કે જે પેપર લીક છે તે પ્રાતિજ તાલુકા વિસ્તારમાંથી જ થયું હતું અને તેની કડીઓ પણ છે પ્રાતિજ જે તાલુકો છે તે વિસ્તારમાંથી જ અહીં જોવા મળી રહી હતી અને સાથે જ સાબરકાંઠા પોલીસ દ્વારા આ સમગ્ર જે એફઆઈઆર છે તે દર્જ કરવામાં આવ્યું છે સરકાર છે તે ફરિયાદી છે આ તે બની છે અને તમામ જે હમણાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને પોતાની જે વાત છે આ તે કરવાના છે અને જે યુવાસી નિખિલ સવાણી એ તમામ લોકો છે અહીં વન બાય વન અહીં પહોંચી રહ્યા છે અને તેઓ પણ પોતાની વાત છે આ તે અહીં કરવાના છે પરંતુ ચોક્કસ એ માની શકાય કે આ સૌથી મોટી જે ઘટના છે આપ જોઈ શકો છો યુવરાજસિંહ આવી ગયા છે પ્રયાસ કરશું

તેઓ હવે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે કારણ કે બોતેર વિદ્યાર્થીઓ પાસે પેપર પહોંચ્યા હોવાની વાત છે સરકારે મુદ્દા પર કોઈ સ્પષ્ટતા નથી કરી કે કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું હતું શું કહી રહ્યા છે યુવરાજસિંહ શું કહેવું છે નિખિલ સવાણીનું આપના નેતા છે બંને તેઓએ આ પેપરને લઈને વાત કરી હતી શું બંનેનું મુખ્ય કહેવું છે હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ બાદ તે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલાં આપણે જણાવી દઈએ કે કુલ દસમાંથી છ આરોપીઓ પકડાયા છે કે જેઓ મુખ્ય આરોપીઓ છે હજી પણ ચાર આરોપીઓ કે જે

કે ભાઈ પેપર ફૂટ્યું છે હવે આવનારી જે પણ કહી શકાય કે પ્રાતિજમાં જે એફઆઈઆર નોંધવામાં આવી છે અને જે કલમો દાખલ કરવામાં આવી છે એમાં ખાસ કરીને ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ આ જે કલમો છે એ ક્યાંક ને ક્યાંક થોડી હળવી કલમો છે અમે ઈચ્છીએ છીએ કે આ જે ગુનેગારો જે છે બરાબર છે કૌભાંડીઓ જે છે એની ઉપર કડક કાર્યવાહી અને કડક પગલાં લેવામાં આવે ત્યારબાદ જે અત્યારમાં જે સ્વીકારવામાં આવ્યું છે કે પેપર એ જે છે એ હિંમતનગરથી લીક થયું હતું તો અમે ઈચ્છીએ છીએ કે વર્તમાનમાં ગૌણ સેવા પસંદગી મંડળ આ ભરતી બોર્ડ એની સાથે સીધું સંકળાયેલું છે તો એના અધ્યક્ષ આસિતભાઈ વોરા એમને આ તપાસમાંથી પહેલાં તો દૂર કરવામાં આવે ક્યાંક ને ક્યાંક શંકાની દૂરી એ આશિતભાઈ વોરા ઉપર છે તો પહેલી અમારી માંગણી છે કે આશિતભાઈ વોરાને આ જે પણ તપાસ ચાલી રહી છે એ તપાસથી દૂર કરવામાં આવે અમે એને અધ્યક્ષ સ્થાનેથી દૂર કરવાની વાત નથી કરતા પરંતુ આ તપાસ જે ચાલે છે એમાં તો એને પહેલેથી દૂર કરવા જ જોઈએ અને જો એની સંડોવણી આવે છે એની સંડોવણી આવે છે તો એના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કે કેમ કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જ્યારે ચેડા થઈ રહ્યા હોય ત્યારે એની ઉપર આપણે ખુલ્લો દોર ન રાખી શકીએ તો માનનીય ગૃહ રાજ્યમંત્રીએ આજે જે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી છે કે ભાઈ અત્યારે બીજા આરોપીઓને પણ પકડવાની શરૂ છે તો અમે ગૃહમંત્રી લેખિતમાં રજૂઆત કરી છે કે હેડક્લાર્ક બાબતે જે પેપરકાંડ થયું એમાં અમારી પાસે જે ગોપનીય પુરાવા છે એ મેં ફક્ત ને ફક્ત હર્ષ સંઘવી સાહેબને આપવા માંગીએ છીએ લેખિતમાં રજૂઆત પણ કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે આ જે પુરાવા છે જો એની ઉપર તપાસ થશે તો બીજા સાહેબના કહેવા પ્રમાણે કે હજી દસ જ વ્યક્તિઓ પકડાના છે તો બીજા જે વ્યક્તિઓ જે હજી છૂટા રકડે છે એને પકડવામાં મદદરૂપ અમે થઈશું જ્યાં પણ અમારા સાથ સહકાર કે સહયોગની જરૂર પડશે તો અમે ખભ્ભેથી ખભો મિલાવીને ચાલવા માટે તૈયાર છીએ જ્યાં પણ અમારી પાસે જે ગોપનીય બાબતો છે એ હર્ષ સંઘવી સાહેબને અમે મળી અને રૂબરૂ એની ચર્ચા પણ કરવા માગીએ છીએ અને જે અમારી પાસે ઓડિયો ફૂટેજ હોય વિડીયો ફૂટેજ હોય અને અન્ય જે ગોપનીય માહિતી છે એ અમે આપવા માટે તૈયાર છીએ ભાઈ તમે જે કહી રહ્યા છો કે અસિત ઓરાને ને દૂર કરવા જો પરંતુ અસિત વોરા એઝ અ ચેરમેન છે એટલે જે કોમ્પિડન્સી વાતો એની પાસે જ હોય